एक वार चरोतर में बे भाईओ वच्चे प्रश्न हतो अने जमीन ना मुद्दे बे जना झगड्या हता। 6 इंच जमीन माटे पेला ने एम लागतु हतु 6 इंच जमीन आना में वधारे जाय छे, पेला ने एम हतु 6 इंच मारा में ओछी जाय छे। એમાં બે જણા વચ્ચે ટકરામણ હતી અને સ્વામી પોતે ત્યાં આગળ ગયા, સમાધાન કરાવ્યું ત્યારે બે ભાઈઓ બોલ્યા કે સ્વામી સારું થયું તમે આવ્યા, નહીતર બેમાંથી એકનું ખૂન થઈ જવાનું હતું। તો કેવા બધા સ્વભાવથી અડી ગયેલા પ્રશ્નો પણ એને સ્વામી પણની અંદર ઉકેલતા હોય, તો આ એમનું એક સ્વભાવનું મેનેજમેન્ટ છે। ચોથી વાત આવે છે માનવીય કૌશલ્યનું પ્રબંધન, ટેલેન્ટ્સ। આપણે જોઈ ગયા, એક તો માનવીય લાગણી, બીજું માનવીય જરૂરિયાત, ત્રીજું માનવીય સ્વભાવ, चौथी बात छे मानवीय कौशल्य। एनु जे मैनेजमेंट करे ए पोते योग्य अने सारो उपयोग एनी साथे रहेला मनुष्यनो करी शके छे। आ जे दुनियानी अंदर सर्वसामान्य मत प्रवर्ते छे कि कोई पण काम सारी रीते करवू होय तो एना माटे तमारे योग्य कुशल जे काम तमारे करवानुं छे ए कामने लायक माणसो पसंद करवा। हवे प्रमुख साईं महाराजनी विशेषता अहीं आपणने देखाय छे। આજે દુનિયામાં બધાનો મત એ છે કે સારો ધંધો ચલાવવા, સારો બિઝનેસ કરવા, સારી રીતે કંપની ચલાવવા, સારી રીતે કોઈ ઓર્ગેનાઇઝેશન ચલાવવા, તમારે જે કામ એની પાસે કરાવવું છે એવા ટેલેન્ટવાળા વ્યક્તિઓને પહેલા પસંદ કરો। પણ પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ છે કે એમને ટેલેન્ટવાળા વ્યક્તિઓ, આવડતવાળા વ્યક્તિઓ પસંદ કર્યા નથી, પણ જે વ્યક્તિઓ એમની પાસે હતા એને આવડતવાળા બનાવ્યા છે। એમણે ટેલેન્ટફુલ વ્યક્તિઓ પસંદ નથી કર્યા, પણ ટેલેન્ટફુલ લોકોને બનાવ્યા છે। આ અઘરું કામ છે। પ્રમુખ સાહેબ મારા દીક્ષા આપે છે એમાં કોઈ ધારાધોરણ એવું નથી કે બીકોમ હોય એને દીક્ષા આપવાની, અહીંયા લખતા વાંચતા ન આવડતું હોય એને દીક્ષા આપવામાં આવે છે। પ્રમુખ સાહેબ મહારાજના કાર્યકર્તાઓની પસંદગીમાં કોઈ દિવસ એવું ધારાધોરણ નથી હોતું કે ઓછામાં ઓછો બીએ કે બીકોમ કે ગ્રેજ્યુએટ તો થયેલો હોવો જ જોઈએ, એને થોડું ઘણું કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। આજે જમાનો આગળ વધી રહ્યો છે અને ઇન્ટરનેટ ચાલુ કરતા આવડવું જોઈએ, કોઈ સ્વામી એવા ધારાધોરણ રાખ્યા નથી કે હું મારા સંતો, મારા કાર્યકરો, મારા હરિભક્તોને કેવા પસંદ કરીશ, તો જેને મિનિમમ આટલો અભ્યાસ હોય, જેને મિનિમમ આટલી ભાષાઓનું જ્ઞાન હોય એવું રાખ્યું સ્વામીએ કોઈ દાડો? અને રાખ્યું હોય તો તમારા બધા નંબર લાગે, મારો તો લાગત જ નહીં, બરાબર ને? આવડતવાળા માણસો જો સ્વામીએ સિલેક્ટ કર્યા હોય તો આમાં આપણે ક્યાં કામ, આપણે શું કામમાં આવત એમને? પણ સ્વામીની વિશેષતા આ છે કે એમણે કોઈ દિવસ કૌશલ્ય, આવડત, કુનેહ, હુન્નર એના આધારે પોતાની સાથે માણસોને સંગ્રહ્યા નથી, પણ જે કોઈ એમની પાસે આવ્યા એમની પાસે એવી અદભુત હ્યુમન મેનેજમેન્ટની આવડત છે કે બધાને એમણે ટેલેન્ટફુલ બનાવ્યા। અમારા મુંબઈમાં અક્ષર વલ્લભ સ્વામી રહે છે, મૂળ કચ્છના હશે, એ અક્ષર વલ્લભ સ્વામીને કશું જ લખતા આવડતું નથી, ગુજરાતી પણ નહીં, ગુજરાતી ના આવડે એટલે ઇંગ્લિશ હિન્દીની તો વાત જ નહીં કરવાની, એમને કાંઈ 5 વાક્યો બોલતા હોય તો બોલતાય આવડતું નથી। એ કદાચ આરતી પણ આખી પૂરેપૂરી વ્યવસ્થિત કોઈ મદદ વગર બોલી શકે કેમ એ શંકા, છતાં પણ એનું ઇલેક્ટ્રિક વિભાગનું જ્ઞાન તમે જુઓ તો મોટા મોટા એન્જિનિયરોને ઉભા રાખે માણ। હવે ઇલેક્ટ્રિકમાં આપણે બધા જ જોઈએ છે કે પેનલ ઉપર બધું ઇંગ્લિશમાં જ લખ્યું હોય, બરાબર ને? ઇલેક્ટ્રિક બોર્ડની જે પેનલો હોય અથવા તો ઇલેક્ટ્રિક બોર્ડ એના જે લિફલેટ આવે તેમાં એક એક શબ્દ કે ગુજરાતીમાં નથી હોતો, પણ કોણ જાણે સ્વામીશ્રીએ શું રીતે એમનું ઘડતર કર્યું છે કે અત્યાર સુધી આખા મુંબઈ મંદિરનું મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ એ સંભાળતા હતા અને અંગ્રેજી ફાંકડું બોલનારા એન્જિનિયરો સાથે રહીને કામ કરે અને પેલા લોકોને જ્યાં સૂજ ન પડે ત્યાં પ્રોબ્લેમનો ઉકેલ અક્ષર વલ્લભ સ્વામી લઈ આવે। તો સ્વામી એ ટેલેન્ટવાળા માણસો પસંદ નથી કર્યા, એમણે ટેલેન્ટફુલ લોકોને બનાવ્યા। આજે અક્ષરધામને, ગાંધીનગર દિલ્હીના અક્ષરધામની ડિઝાઇન બનાવનાર, એના પ્લાન બનાવનાર એ આર્કિટેક્ટ બધા આપણા સંતો છે, શ્રીજી સ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી, એ લોકો જયારે સાધુ થયા ત્યારે એમને આર્કિટેક્ટનો અ નહોતો આવડતો, અને આજે લોકોએ આજે બધા પ્લાન કર્યા અને અક્ષરધામ બધા તૈયાર થયા, તો સ્વામીએ પોતે જો ટેલેન્ટ રેડી એ લોકોમાં, એ લોકો ટેલેન્ટવાળા નહોતા પણ એમની પાસે એવું કામ કર્યા। યોગીજી મહારાજે ત્યાગ વલ્લભ સ્વામીને રસોડાની જવાબદારી સોંપી, દીક્ષા આપી, શાસ્ત્રી ત્યાગ વલ્લભ સ્વામીને પ્રાઇમસ ચાલુ કરતા આવડતું નહોતું, હવે જેને પ્રાઇમસ ચાલુ કરતા આવડતું ના એને રસોડું સોંપાઈ ગયું, એટલો તો વિચાર આપણે કરીએ ને, રસોડુંની સેવા એમને સોંપી, એમને પ્રાઇમસ ચાલુ કરતા આવડતું નહોતું, અને આજે લાખો માણસોને જમાડવાના હોય એનો ભંડાર કરતા એ થઈ, એટલી કુશળતા એમનામાં આવી। તો આ પ્રમુખ સ્વામી મહારાજનું મેનેજમેન્ટ છે કે દુનિયા ટેલેન્ટ જોઈને વ્યક્તિઓ પસંદ કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ જે વ્યક્તિ એમની પાસે છે એમનામાં ટેલેન્ટ રેડે છે, જે હોય એને બહાર લાવે છે। આ અઘરું કામ છે, કોઈ ન કરી શકે।
ભક્તિ નંદન સ્વામી છે, એમણે અત્યારે મુંબઈમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે બનાવી, માત્ર 13 દિવસની અંદર એ મૂર્તિ તૈયાર કરી છે. આ શિલ્પ ક્ષેત્રની અંદર કદાચ રેકોર્ડ હશે કે આવી મૂર્તિ 13 દિવસમાં તૈયાર કરવી. પણ એમની પાસે જયારે આવ્યા ત્યારે કોઈ શિલ્પ શાસ્ત્રનું જ્ઞાન નહોતું, પણ આજે સારામાં સારી મૂર્તિઓ તૈયાર કરતા થઈ ગયા. એ 12-13 વર્ષની ઉંમરે સાધુ થયા હતા, શું શિલ્પ શાસ્ત્રનું જ્ઞાન હોય. તો પ્રમુખ સ્વામી મહારાજે આ મુખ્ય કાર્ય કર્યું છે કે એમણે પોતે કોઈ દાડો આવડત જોઈને આપણને પસંદ કર્યા નથી, પણ જે એમની પાસે આવ્યા એ બધાને સ્વામીએ પોતે આવડત યુક્ત બનાવ્યા છે. આજે આપણા કાર્યકરો તમે જુઓ, આદિવાસી વિસ્તારમાં કામ કરતા હોય, બધી સેવા કરતા હોય, કેટલી સુંદર કથા કરતા હોય છે, એ લોકો કેટલું સુંદર આયોજન કરતા હોય છે. આજે તિથલ મંદિરની અંદર દર પુનમે 5-7 હજાર માણસો ભેગા થાય, આખું રસોડું એ કાર્યકરો સંભાળે. આવું આયોજન એને જિંદગીમાં કોઈ દાડે ઘેર તો કર્યું જ ના હોય, ઘેર તો એને 5-15 માણસને જમાડવાના હોય. પણ મોટા મોટા મંદિરો બાંધે પોતાના વિસ્તારમાં, પોતાના ગામમાં, તો આ બધું આવ્યું ક્યાંથી? એ આદિવાસીની અંદર આ જ્ઞાન આપ્યું સ્વામીએ. તો સ્વામીશ્રીની વિશેષતા આ છે કે એમણે આવડત જોઈને પસંદગી કરી નથી, પરંતુ જે આવ્યા ને આવડત વાળા બનાવ્યા, હવે એના માટે ઘણું બધું પોતે કામ કરવું પડે. અણઘડ પથ્થરને મૂર્તિમાં ફેરવવો હોય તો સલાટે કેટલો પરિશ્રમ કરવો પડે. એક બીજમાંથી વટવૃક્ષ બનાવવું હોય તો માળીએ કેટલો પ્રયત્ન કરવો પડે. એક લાકડાના ટુકડામાંથી કમનીય કલાકૃતિ નિપજાવવી હોય તો સુથારે કેટલું મંડવું પડે. તો પ્રમુખ સાહેબ કેવું મંડ્યા છે એ હવે આપણે જોઈએ કે એમણે કેમ જાદુ મંત્ર કરીને આવડત વાળા નથી બનાવી દીધા લોકો, એની પાછળ પાર વિનાનો પરિશ્રમ એમણે કર્યો છે અને ત્યારે આ ફળશ્રુતિ મળી. તો તમારી ખરેખરી પરખ તો ત્યાં છે કે તમારા જેવા તમે બધાને ફાસ્ટ કરો, એના માટે તમારે ધીમા થવું પડે. તો સ્વામી પોતે આપણે જોઈએ છે કે બધી જ કુશળતા એમની પાસે હોવા છતાં એક એક વ્યક્તિને તૈયાર કરવામાં કેવી રીતે ધીમા પડ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર એક ગામની અંદર પધાર્યા હતા અને સવારે બધા સંતોએ આગ્રહ કર્યો કે બાપા તમે અમારી સાથે નાસ્તો કરો. આમ તો સ્વામીશ્રી સવારે ઉકાળો પી લે, કઈ નાસ્તો એવું કઈ બહુ એમને હતું નહીં, પણ બધાએ કહ્યું એટલે સ્વામી બેઠા. એ વખતે નાસ્તો કર્યા પછી પાણી પીવા માટે લોટા ઉપર ગરણું મૂકીને એક તુરખાના ધર્મનંદન કરી ત્યાગી હતા, એણે પાણી આપ્યું. હવે લોટા ઉપર ગરણું મૂકીને પાણી ભરીને પછી સ્વામીને આપ્યું એટલે સ્વામીએ પૂછ્યું કે લોટા ઉપર ગરણું કેમ રાખ્યું છે? આ જેમાંથી પાણી લોટામાં નાખો છે પાણી ગાળ્યું નથી, કારણ કે લોટા ઉપર એટલે તો ગરણું રાખ્યું છે કે આ પાણી ગાળેલું ના હોય, પણ લોટા ઉપર ગરણું રાખ્યું એટલે લોટામાં તો ગાળેલું પાણી આવે ને. સ્વામી કે એવું નહીં કે રોજ સવારે માટલા આપણે વીછળીને ગાળેલા પાણીથી ભરવા, આ લોટા ઉપર ગરણા મૂકીને એના એ પાણી બે દાડાના વાપરવા નહીં, આપણે રોજ ભલે જેટલું વપરાતું એટલું પણ રોજ ભરવું માટલું વીછળીને ગાળીને. એમણે કહ્યું કે સારું. પછી બીજે દાડે સ્વામીએ પૂછ્યું કે આજે ગાળીને પાણી ભર્યું છે પણ અખો કહે એનું કરવું કેમ? બે દાડા પછી એમનું એમ, એટલે પાછું એવું ને એવું જ હતું, એમણે ગાળ્યું નહોતું. એટલે સ્વામીએ પછી પોતે એમને માટલું કેવી રીતે વીછળવું, કેવી રીતે ગાળવું પાણી, ને બધું સમજાવ્યું. સ્વામીએ કહ્યું કે પહેલા રાખ વડે નળ ઉટકવો. એમ કહી સ્વામીએ નળ ઉટક્યો. પછી સ્વામી કે આ ઘરણાની કોથળી સાજી છે કે ફાટલી એ ચેક કરવી, કારણ કે ઘણી વાર ઘરનું નામ પૂરતું હોય પણ નીચેથી સીધું પાણી પડતું હોય. તો સ્વામી કે કોથળી ચેક કરવી. પછી સ્વામી કે માટલું આ રીતે 3 વાર વીછળવું. એમ કહીને સ્વામીએ 3 વાર વીછળી બતાવ્યું. પછી સ્વામી કે જે પ્યાલા વપરાશમાં લેવાનો ને એ પ્યાલાને પણ આ રીતે ઉટકવા. એમ કહીને પ્યાલા ઉટકી બતાવ્યા અને આખી આ પ્રોસિજર સ્વામીએ પોતે જાતે સમજાવ્યું. હવે કેટલા ધીમા પડ્યા છે સ્વામી એક એક વ્યક્તિને ઘડવા માટે, આમાંથી આપણને ખ્યાલ આવે. આપણા દીકરા દીકરીઓને જો તૈયાર કરવા હોય ઘરની અંદર તો આ રીતે સ્લો ડાઉન થવું પડે. આપણે તો ઓર્ડર ફટકાર દે કામ કરી નાખીએ, ના કરી લકડાઈએ, પણ એને ક્યારે શીખવાડ્યું? આપણે જે કામ આપણે આપણા ઘરમાં લોકોને ચીંધીએ છીએ એક વાર પણ શાંતિથી બેસીને શીખવાડ્યું? તો આપણી પાસે ટાઈમ નથી, એટલે આપણે તરત ઓર્ડર કરીએ અને એ પ્રમાણે ન કરીએ, તરત ઉકળામણ કરીએ. પણ સ્વામી સ્લો ડાઉન. સ્વામી એકવાર લીંબડીમાં હતા, 68ની સાલનો પ્રસંગ છે. સંત સ્વામી સાથે હતા, ઘનશ્યામ બાપા હતા, જૂના હરિપ્રકાશ સ્વામી પણ ત્યાં સાથે હતા. સંત સ્વામી અને સ્વામી બાપા કથામાં બેઠા હતા, સભા ચાલુ હતી, અને ત્યાં આગળ અંદર હરિપ્રકાશ સ્વામી એને માલપુઆ બનાવવાના હતા, કારણ કે હરિભક્તને રસોઈ આપી હતી, ઈચ્છા બધાની એવી હતી કે માલપુઆ બનાવો. માલપુઆ બનાવવા અમે આઈટમ અઘરી પાછી બનાવવી,
એટલે હરિપ્રકાશ સ્વામી પ્રયત્ન કરતા હતા પણ ખીરું બરાબર થતું નહોતું અને એને લીધે માલપુડા બનાવવામાં સફળતા મળતી નહોતી. અચાનક સ્વામી ચાલુ સભાએ રસોડામાં ગયા. આ ઇન્ટ્યુશન અંતસ્ફૂર્ણા એમની કે અંદર પેલો માણસ મુંજાઈ છે એ જાણી ગયા છે કયા વગર. આ એમની વિશેષતા જ, કહ્યા વિના સગળું સમજે એવા સગપણ ક્યાં છે, આંસુ ના પણ પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે. આપણે કહી કહીને મરી જાય ને તોય સમજતા નથી માણસ. સ્વામી બાપા એવા છે કે આપણે કહીએ નહીં તોય સમજી જાય કે આપણને શું મૂંઝવણ છે. તો સ્વામી અચાનક રસોડામાં આવ્યા અને સ્વામી પોતે હરિપ્રકાશ સ્વામીની મથામણ પામી ગયા. સ્વામી તરત ત્યાં નીચે બેસી ગયા. સ્વામી કે લાવો હું શીખવાડું, એમ કહીને સ્વામીએ બરાબર માપે ખીરું કર્યું. પછી સ્વામીએ માલપુડા તળવા માટે માપસર ઘી લીધું, પછી ચૂલામાં તાપ પણ બધો માપસર કર્યો અને પછી હરિપ્રકાશ સ્વામીને શીખવતા શીખવતા સ્વામી માલપુડા એક પછી એક બનાવતા ગયા. અને આમ અડધો કલાક સ્વામીએ માલપુડા કરીને બનાવવા એ શીખવાડવામાં પેલા સંતની પાછળ કાઢ્યું અને ફર્સ્ટ ક્લાસ માલપુઆ પેલા સંત બનાવતા થઈ ગયા. ત્યાર પછી સ્વામી બાપા પોતે સભામાં ગયા અને એમણે કથા કરી. તો જો આ એમની લીડરશીપ છે. આપણે અંદર ગયા રસોડામાં આ વખતે તો તરત પેલા જાતક નહીં કાઢી, આવા નવા હજી ભાન પડતું નથી કેમ બનાવવા ને શું કરવું. ઘણી વાર આવી રીતે ઘરમાં પ્રશ્ન બનતા હોય છે, વહુને સાસુ ધમકાવે કે કઈ શીખવાડીને મોકલાય છે કે નહીં, ત્યાંથી આટલું બનાવતા નથી આવડતું. પછી નથી આવડતું તમે શીખવાડો ને, પણ તમે એકવાર તો શીખવાડો, પછી ભૂલ કરે તો પછી તમે કહો. પણ આપણે શીખવાડ્યું ના હોય, આપણે કઈ ધ્યાન દોર્યું ના હોય, આપણે એના માટે આવો સમય ના કાઢ્યો હોય અને પછી બળાપો ઠાલવ્યા કરે, એમાં કોઈ દાડો પ્રશ્નનો ઉકેલ આવે નહીં. માણસે તૈયાર ના થાય અને વાત વકર્યા જ કરે, વણસ્યા જ કરે. પણ સ્વામીએ આ રીતે બધાને આ તૈયાર કર્યા છે. આપણે ટેલેન્ટવાળા માણસો ભેગા કર્યા નથી, પણ દરેકને અંદર આવી ટેલેન્ટ, આવો પરિશ્રમ કરીને એમણે રોપેલી છે એ આપણને આની ઉપરથી ખ્યાલ આવે. સાચો નેતા એ છે કે પોતાની પાછળ આવનારા બધાને ફિનિશ લાઈન ઓળંગાવી દે, બધાને પોતાના જેવા કરે, એ સાચો નેતા છે. પોતે એકલો પહેલો પહોંચી જાય, બીજાને પાછળ રાખે એવું નહીં. સ્વામીજીએ પોતે કોઈ દાડે એવું કર્યું નથી, પોતે એકલા આગળ જઈને બધાને રાહ જોતા હોય કે બધા ક્યારે આવે છે. એ પોતે ધીમા પડીને બધાના હાથ પકડીને બધાને એક સાથે પોતાની સાથે જ ફિનિશ લાઈન ક્રોસ કરાવે. તો આ એમણે ટેલેન્ટનો બધાની અંદર એ વિકાસ કર્યો છે, એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે.